બુક્સ દેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે ગુજરાતી બાલભારતી ધોરણ ત્રીજું વાર્તાનું શીર્ષક છે સંતોષનો પુરસ્કાર લેખક કિશોર કિશોરસિંહ જે સોળંકી વાર્તાનું વાંચન આ દોશી દોષી આભાર મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પુણે વસંતનગર નામનું એક સુંદર નગર હતું આ નગરના રાજાનું નામ વીરસિંહ હતું રાજા ખૂબ જ પ્રામાણિક દયાળુ અને દાનવીર હતા જે પણ તેમની પાસે જોડી ફેલાવતા તેમની જોડી તેઓ ધનથી ભરી દેતા એક દિવસ રાજાએ એક સાધુને ગીત ગાતા સાંભળ્યા જેના શબ્દો હતા જેને ભગવાન ન આપે તેને વીર રાજા આપે પોતાની પ્રશંસા કરતું ગીત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયા તેમણે તે સાધુને પોતાની પાસે બોલાવ્યા અને એક મોટું તરબૂજ આપ્યું સાધુએ તરબૂજ લઈ તો લીધું પરંતુ મનથી તે ખુશ ન થયા તેમણે વિચાર્યું તરબૂજ તો ગમે ત્યાં મળી રહેત રાજાએ તો મને કોઈક મૂલ્યવાન વસ્તુ આપવી જોઈતી હતી થોડી પછી ફરીથી એક બીજા સાધુ મહેલ પાસેથી પસાર થયા તેઓ પણ એક ગીત ગાઈ રહ્યા હતા તેમના ગીતના બોલ હતા ભગવાન અપાવે તો મળી જાય ભગવાન અપાવે તો મળી જાય રાજાએ તે ગીત પણ સાંભળ્યું પરંતુ તેમને તે ગીત જરાય ન ગમ્યું છતાં તેમણે તે સાધુને પણ બોલાવ્યા અને મન વગર પાંચ સોના મોહર આપી સાધુએ સોના મોહોર લીધી અને ખુશ થઈને ત્યાંથી ચાલવા લાગ્યા ઉપરના બંને સાધુઓ રસ્તામાં મળ્યા અને આપસમાં રાજા પાસેથી શું મળ્યું તેની ચર્ચા કરવા લાગ્યા પહેલાં સાધુએ નિરાશાજનક સ્વરમાં કહ્યું કે મને તો રાજાએ તરબૂજ જ આપ્યું જ્યારે બીજા સાધુએ એકદમ ખુશ થઈને કહ્યું મને તો રાજાએ પાંચ સોના મોહર આપી પેલા સાધુએ બીજા સાધુને કહ્યું તમે તો ફાયદામાં રહ્યા પણ બીજા સાધુએ કહ્યું કે ભગવાને જે અપાવ્યું તે જ બરાબર છે પેલા સાધુએ બીજા સાધુને કહ્યું કે તો પછી તમે મને પાંચ સોના મોર આપી દો અને તમે આ તરબૂજ લઈ લો બીજા સાધુ તો તરત જ તૈયાર થઈ ગયા અને પાંચ સોના મોહરમાં તરબૂજ લઈ લીધું અને ખુશ થઈને પોતાના આશ્રમમાં ગયા આશ્રમે જઈને સાધુએ જ્યારે તરબૂજ સમાર્યું ત્યારે તેની આંખો પોળી થઈ ગઈ કારણ કે તે તરબૂજમાં હીરા જવેરાત ભરેલા હતા થોડા દિવસ પછી પહેલાં સાધુ ફરીથી દાન માગી રહ્યા હતા રાજા તે સાધુને ઓળખી ગયા તેથી તેમને પૂછ્યું કે તમે હજી પણ દાન માગો છો મેં થોડા દિવસ પહેલાં આપને તરબૂજ આપ્યું હતું તે કેવું નીકળ્યું સાધુએ રાજાને કહ્યું મને તરબૂજની જરૂર નહોતી તેથી મેં એક સાધુને એ તરબૂજ પાંચ સોના મોહરમાં વેચી દીધું હતું રાજાએ કહ્યું ભલા મહારાજ એક વાર એ તરબૂજ સમારીને તો જોવું હતું મેં આપના માટે તેમાં હીરા ઝવેરાત ભર્યા હતા પરંતુ આપે તો તે વેચી દીધું તેથી જ આજે આપને દાન માગવું પડે છે કારણ કે આપણી પાસે સંતોષ નથી જો આપ સંતોષી હોત તો આપને બધું જ મળી જાત આ હતો સંતોષનો પુરસ્કાર કેવી લાગી વાર્તા આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે બુક્સ દેટ સ્પીક આ ચેનલ પર જરૂર આવજો યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બુક્સ દેટ સ્પીક ડોટ કોમ બાય બાય ધન્યવાદ